સમાચારોના અંતે વાત કરીએ તો જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સપ્ટેમ્બર મહિનામાં અમદાવાદની મુલાકાતે આવવાના છે. એવું માનવામાં આવી રહ્યું છે કે અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન માટે પ્રોજેક્ટ માટે રૂપિયા 1,00,000 કરોડનો ફાળો આપવામાં આવશે. જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સપ્ટેમ્બર મહિનામાં અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે રૂપિયા 1,00,000 કરોડના પાયાની સ્થાપના માટે મળશે. તેઓ જાપાન ઇન્ડસ્ટ્રીયલ પાર્કના લોન્ચિંગમાં ભાગ લેશે અને સાબરમતી રિવરફ્રન્ટ પર આંતરરાષ્ટ્રીય બૌદ્ધ ઉત્સવના ઉદ્ઘાટનમાં ભાગ લેશે. માહિતી પ્રમાણે ગુજરાત સરકાર સપ્ટેમ્બરમાં પ્રથમ વખત આ પ્રકારના આંતરરાષ્ટ્રીય બૌદ્ધ ઉત્સવને હોસ્ટ કરશે. આ તહેવારમાં ગુજરાત, ભારત અને વિશ્વનો બૌદ્ધ વારસો દર્શાવાશે. સંભવતઃ મોદીના જન્મદિવસે એટલે કે 17 સપ્ટેમ્બરના દિવસે અથવા પોતાના જન્મદિવસે 21 સપ્ટેમ્બરે મુલાકાત યોજવાની શક્યતા છે. ગુજરાતના મુખ્ય સચિવ જે એન સિંધની આગેવાની હેઠળ ગુજરાત સરકારના એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળે જાપાનની પ્રથમ યાત્રા માટે આબેની યોજનાને અંતિમ રૂપ આપવા માટે 1 અઠવાડિયા લાંબી મુલાકાત માટે જાપાનમાં છે, જ્યારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જાપાનથી ભંડોળ પૂરું પાડવાના છે. અમદાવાદમાં બુલેટ ટ્રેન માટે સ્ટેશન માટે વિગત નક્કી કરવામાં આવી રહી છે. રેલવે બોર્ડના ચેરમેન એકે મિત્તલે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અને ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર કોર્પોરેશનની પ્રગતિ અંગે અમદાવાદમાં શનિવારે એક સમીક્ષા બેઠક યોજી હતી. ચેરમેન રવિવારના રોજ સાબરમતી સ્ટેશનની તપાસ કરશે અને ગ્રામ્ય અને શહેરી વિકાસ માટે ગુજરાત એસોસિએશન અને ગુજરાત રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડની બેઠકમાં ભાગ લેશે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ.